यस विद्यार्थी मित्र, विषय गणित धोरण 10 स्वाध्याय 4-3 करवा तो जय रिया छे। अमुक दाखला बे ત્રણ दाखला आपणे गणी नाख्या हता, बरोबर छे? अने हवे दाखला नंबर 4 शरूआत करवा जय रिया छे। रहमान नी आज थी 3 वर्ष पहेलानी उम्र ना व्यस्त अने हवे थी 5 वर्ष पछी उम्र ना व्यस्त नो सरवाळो 1/3 छे, तेनी अत्यारनी उम्र शोधो। पहले तो व्यस्त आप पूछे, व्यस्त कोने कहे तुमने ख्याल हो छे? तारे को x धारो तो एनो व्यस्त 1/x आवे, तारे को y धारो तो एनो व्यस्त 1/y, बराबर छे? जोए छे, बहु मजानो दाखलो छे, आवडी जशे 100%। ध्यान देशो 100% आवडी जशे। धारो के रेमन की हाल की उम्र x वर्ष, तो 3 वर्ष पहला की उम्र, पहला नहीं है बाद बाकी बनी उम्र, बराबर छे? 3 वर्ष पहला की उम्र x ओछा 3 वर्ष थई, कारण કે હું કહું કે તમાર હું કહું કે તમારી હાલની ઉંમર કેટલી, તો કે 10 વર્ષ, તો 3 વર્ષ પહેલાની ઉંમર તો કે 7 વર્ષ, બસ સમજે છે? પછી હોય તો પ્લસ કરવો પડે અને પહેલા હોય તો માઈનસ કરવા પડે। 3 વર્ષ પહેલાની રેમાની ઉંમર 1/3 વર્ષ થાય। હવે શું કીધું છે? 5 વર્ષ પછીની ઉંમર, 5 વર્ષ પછીની રેમાની ઉંમર 1/5 વર્ષ થાય, પછીની કીધું છે પ્લસ નિશાન આવે છે। હવે આપણે 3 વર્ષ પહેલાની ઉંમર મળી ગઈ અને 5 વર્ષ પછીની ઉંમર પણ મળી ગઈ। હવે એના બંનેના વ્યસ્ત કરવાના છે અને વચ્ચે સરવાળાની નિશાન મૂકવાની છે। કીધું છે તમને, કીધું છે કે બંનેના વ્યસ્તનો સરવાળો 1/3 છે, બરાબર છે? હવે આનો વ્યસ્ત શું થાય? તો કે 1/1/3 શું કીધું છે? સરવાળો કીધું છે, એટલે કઈ સાઈન લીધી? સરવાળા। 1/5 નું વ્યસ્ત તો કે 1/1/5 થાય। આ બંનેનો સરવાળો કેટલો આવ્યો છે? 1/3। હવે તમારે અહીંયા લસા લેવો પડે, તમે 8માં 9માં શીખી ગયા છો લસા। 1/5 આવી ગયો, અહીં 1/3 લીધો છે, તમને થાય કે અહીંયા લખો તો કે ના, એમાં ચોકડી ગુણાકાર કરશો એટલે જવાબ આવી જશે। એટલે આ બેનો વ્યસ્ત લેશો, લસા લેશો તો પણ આપણે વાંધો નહીં આવે, જવાબ ઈસી ની મળી જશે। હવે 1/5 આની ગુણાકાર કરીએ કઈ તો શું આવે? તો કે 1/5 જ આવે, અહીંયા પણ 1 છે, અહીં 1/3 નથી ગુણાકાર, તો અહીં પણ શું આવે? વત્તા ની નિશાની, અહીં પણ શું આવે? 1/3, તમને ખબર છે। ને આ બંને તો હું છે લસા લીધો એટલે બંને ભેગા મૂકી દેવા પડે, લસા લીધો છે બરાબર 1/3 જેમ છે એમ લખી નાખ્યા છે। હવે આ બંનેને બાજુ બાજુ મૂકી દે, બરાબર છે? સરખા છે એટલા માટે તો 1/5 બરાબર છે? અને આ x છે એ આખા કૌંસની ગુણ છે 1/5, અને આ 5 છે એ પણ 1/5 ગુણ છે, જો અહીં લખ્યું છે તમે જોઈ શકો છો બરાબર 1/3 x x એટલે 2x થાય। 5 નો ગુણાકાર છે તો વત્તા 2 વધે, કારણ કે 5 નો છે ને વત્તા 2, પણ આ ગુણાકાર કરશો તો x નો વર્ગ -3x 5x અને વત્તા અને ઓછા તો હંમેશા ઓછા થાય, 3/5 15 બરાબર 1/3। ફરી પાછા 2/2 એમને મૂકી દીધા, x નો વર્ગ એમને મૂક્યો, આ 5x નો 3x છે તો -2 -15 -15 1/3 એમને લખ્યા છે, બરાબર છે? હવે આ 3 છે એ અંશ ને ગુણ છે અને 1 છે એ છેદ ને ગુણ છે, ગુણાકાર કઈ દેશો? જો 3 છે અહીં મૂકશું 3 કૌંસમાં 2x + 2 બરાબર આ 1 અને કૌંસમાં x નો વર્ગ વત્તા 2x + 15, તો આ 1 થી ગુણવાથી કઈ એમાં ચેન્જ નહીં છે, છતાંય મૂકે એટલે તમને વધારે ખબર પડે। હવે અહીં પૂછશું તો હું થાય તો 6x + 6 બરાબર, આમાં તો કઈ ચેન્જ નહીં થાય, 1 થી ગુણી એટલે x નો વર્ગ વત્તા 2x + 15, 6x + 6 એ ડાબી બાજુ છે ને જમણી બાજુ લઈ જાય છે આપણે, એટલે ડાબી બાજુ મૂકીએ છીએ 0, શું કરીએ છીએ 0 મૂકીએ છીએ જમણી બાજુ લઈ જાય છે, જવાબ જમણી બાજુ x નો વર્ગ વત્તા 2x - 15 અને આ બધી રીતે -6x અને વત્તા છે પણ -6, બરાબર છે? સમાન જે પદો છે એ બાજુ બાજુ લઈ આવે છે, x નો વર્ગ વત્તા 2x - 15 -6x - 6, હવે x નો વર્ગ વત્તા 2 અહીં -6x છે બાજુમાં લઈ આવે છે, -15 -15 અને -6 અને -6, બરાબર છે? હવે અહીં જો x નો વર્ગ આ 6 માંથી 2x થાય,
એટલે 4x હતી પણ કેવા હતી તો કે ભાઈ મોટા ડિવિઝન એટલે -4 હતી આ બેની સાઈન સરખી છે એટલે ઓછે ઓછે વધતા થાય એમની સરખી સાઈન છે એટલે એનો સરવાળો થાય એટલે 15 માં 6 નાખી દે કેટલા થાય 21 પણ કેવા તો કે ઓછા હવે 21 ને એવા અવયવ પાડવાના છે કે બાદબાકી થઈ અને અહીંયા 4x લેવાનો છે 7 તરી 1 તમે 9મા ધોરણમાં શીખી ગયા છો 8મામાં પણ શીખી ગયા છો 7 તરી 1 થાય 7 તરી 2 7 માં 3 થાય તો 4 વધે 7 ને કઈ સાને આપશું નિશાન તો મોટા નિશાન વચન નિશાન 7 ના આપશું કે મોટું પદ હોય વચન નિશાન એના કરતા વિરુદ્ધ નિશાન આમાં નિશાન ની ભાગી તો x આવશે x ઓછા 7 આમાંથી સામાન્ય કાઢશું તો વત્તા કામ વધશે એટલે કૌંસમાં x ઓછા 7 તમને કોઈ 7 કે 1 ભી થાય તમને ખ્યાલ છે આ બંને સરખા છે એટલે એકવાર લખશું બીજા કૌંસમાં x વત્તા 3 બરાબર 0 હવે x ઓછા 7 બરાબર 0 અથવા x વત્તા 3 બરાબર 0 તો આ 7 છે માઇનસ 7 આ બધો છે 7 થાય આ તો મોરી બાજુ છે તો માઇનસ થશે અને ઉંમર કોઈ દિવસ ઋણ ન હોઈ શકે કોઈ દિવસ માઇનસ ન હોઈ શકે તો રેમાની હાલની ઉંમર 7 વર્ષ હોય રેમાની હાલની ઉંમર કેટલી વર્ષ હોય 7 વર્ષ હોય રેમાની હાલની ઉંમર મિત્રો જરા નિહાળ્યો બહુ મજાનો દાખલો છે અને ઈઝી પણ છે યસ મિત્રો એના પછીનો દાખલો બહુ એક્ઝામ્પલ બહુ સારા આપેલા છે તમને આવડી જાય એવા છે જો તમારું બેઝિક સરખું હશે 8મામાં 9મામાં તમે તો તમને આવડતું હશે તો તમને ઈઝીલી સમજશે નહીં તો થોડીક મહેનત કરવી પડશે વિશેષ કંઈ નથી તમારે એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિતના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે જો તેને ગણિતમાં બે વધુ ગુણ અને અંગ્રેજીમાં 3 ઓછા ગુણ મળ્યા હોય તો તેમનો ગુણાકાર 210 થયો હોત તેણે આ બંને વિષયમાં મેળવેલા ગુણ શોધો પહેલા તો મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે સરવાળો આપ્યો હોય ત્યારે ચેતી જવાનું એ ખાસ ધ્યાન રાખો હું એમ કહું કે મારા બંને ખીચામાં ટોટલ 100 રૂપિયા છે જો તમને કહું છું કે મારા બંને ખીચામાં પોકેટમાં 100 કેટલા રૂપિયા છે 100 રૂપિયા છે એક ખીચામાં 30 રૂપિયા છે એક ખીચામાં કેટલા રૂપિયા છે 30 તો બીજા ખીચામાં કેટલા રૂપિયા હોય તો તમે તરત જ કહો કે સાહેબ બીજા ખીચામાં 70 રૂપિયા હોય શું કામે તો કે 100 વાગ્યા બાદ કરી નાખે બરોબર છે મિત્ર કઈ ગયો તો કે 100 હા એવી રીતના ખાસ ધ્યાન રાખવાનું જ્યાં સરવાળો આપેલો છે શબ્દ જો શબ્દ આપ્યો છે સરવાળો એટલે આપણે ગણિતમાં જો x ગુણ ધારીએ ગણિતમાં કેટલા ધારશું x ગુણ તો અંગ્રેજીમાં કેટલા થાય તો ભાઈ સરવાળો કેટલો આપ્યો છે તો કે સરવાળો આપ્યો છે 30 સરવાળો કેટલો આપ્યો છે 30 તો 30 માંથી x બાદ કરવો પડે જે મેં આપણે કર્યું છે કારણ કે 30 કુલ ગુણ છે એમાંથી ગણિતના ગુણ બાદ કરી દેશો એટલે ઓટોમેટિક આપણે અંગ્રેજીના ગુણ મળી જશે ખાસ ધ્યાન રાખજો જોઈએ ધારો કે શેફાલીએ ગણિતમાં મેળવેલ ગુણ બરાબર x બંને વિષયના ગુણનો સરવાળો 30 આપેલ છે ખાસ ધ્યાન રાખજો તેથી શેફાલીએ અંગ્રેજીમાં મેળવેલ ગુણ બરાબર 30 ઓછા x છે અહીં કીધું છું અહીં કેમ 30 100 માંથી 30 બાદ કર્યા હતા કુલ હતા એમાં તો અહીં કુલ 30 છે મતલબ બાદ કરતા ઓટોમેટિક આપણે કહો અંગ્રેજીમાં મેળવેલ ગુણ મળી છે સમજે છે ક્લિયર થાય છે બરોબર છે હવે આગળ ગણિતમાં બે વધુ ગુણ મળે તો x વત્તા 2 અને અંગ્રેજીમાં 3 ઓછા ગુણ મળે અંગ્રેજીના ગુણ જોજો 30 ઓછા x છે તો એમાં ઓછા મળે છે એટલે ઓછા નિશાન મૂકી તો 30 માંથી 3 જાય તો કેટલા વધે 27 અને ઓછા x હવે આ બંને ગુણનો ગુણાકાર 210 છે એમ કીધું છે કેમ કીધું છે
અંગ્રેજીમાં બાદ કરી પછી જે ગુણ આવે એનો ગુણાકાર આપણે લખવાનો છે. તો આપણે મળી ગયા એક વત્તા બે ને સિત્તેર શું છે, એક વત્તા બે સિત્તેર શું છે, તો તે ગુણાકારની નિશાની કારણ કે ગુણાકાર કેટલા પણ 210 લખી નાખી. આ x છે એ 2700 છે, x ની ગુણ છે ને વત્તા બે એ પણ 2700 છે, x ને ગુણ છે. જોઈ જોતા જો 2700 છે x ઓછા x નો વર્ગ 2754 ઓછા ને ઓછા 2x બરાબર 210 બરાબર છે. x નો વર્ગ પહેલો લખે પછી 27x સજાતી પદ છે બને જેનો બરાબર છે ચલ સરખો એને સજાતી પદ કે બાજુ બાજુ કરી દો x નો વર્ગ એમ લખો પછી આ એની બાજુ બાજુ કરી દો એટલે 27x ઓછા 2x વત્તા 54 અને આ 210 જમણી બાજુ છે ને ડાબી બાજુ લઈ લીધા છે બરાબર 0 મૂકી દીધો છે બરાબર છે. એટલે અહીં આવશે x નો વર્ગ ઓછા x નો વર્ગ 27 નો વર્ગ એટલે 25 અને આ બે નો બાદબાકી કરીને 210 માંથી 54 બાદ કરશું તો -156 આવશે. કેટલા આવશે? -156 બરાબર 0. અહીં કોઈ દિવસ માઇનસ ની સાઈન રખાય નહીં બરાબર છે મિત્રો. એને માઇનસ ની સાઈન થી ગુણી નાખીએ x નો વર્ગ અહીં સાઈન ની ગણી ફરી જાય માઇનસ ની સાઈન થી ગુણી એટલે -25x - 156 બરાબર 0 બરાબર છે. હવે તમને એમ થાય કે 12 ને 13 ક્યાંથી આવ્યો? તમને ખ્યાલ છે કે 156 ના તમને આ રીતના તમે અવયવ પાડી શકો છો. આ રીતના તમે અવયવ પાડશો એટલે ઓટોમેટિક તમારો જવાબ મળી જશે બરાબર છે મિત્રો. હવે થોડુંક તમારે પણ પ્રયત્ન કરવાનો છે. આ રીતના 156 ના ભાગ પાડશો એટલે 2 થી આવશે, ફરી પાછું 2 થી આવશે એટલે તમને ખ્યાલ આવી જશે ભાઈ કે અહીંયા 10 છે બરાબર છે. પ્લસ કરીને આપણે કેટલા લેવાના છે? 25 લેવાના છે બરાબર છે. આ રીતના કરશો એટલે તમને જવાબ મળી જશે અને આવ્યો મળી જશે બરાબર છે મિત્રો. થોડુંક તમે પણ ટ્રાય કરો જેથી કરીને તમને એક્ઝામમાં વાંધો ન આવે બરાબર છે. તો ઇતના કરશો તો 13 અને 12 મળશે. કેટલા મળશે? 13 અને 12. 13 અને 12 બેનો ગુણાકાર કરશું તો આપણે 156 મળી જશે. બે ની સરખી સાઈન આપશું કારણ કે અહીંયા પ્લસ ની સાઈન છે એટલે વચ્ચેની બંનેની સાઈન આપવાની હોય છે. ખાસ ધ્યાન રાખજો અવયવ તમે શીખી ગયા છો. આમાંથી એક સામાન્ય નીકળશું એટલે 113 અહીંયા 156 આવ્યો આપણે ઓલરેડી લખીને કે બાદ ના કે એટલે આમાંથી ઓછા બાદ કરશે. જો ઓછા ની નિશાની બાદ કરે તો અંત ની નિશાની ફરી જાય એટલે આ વત્તા છે. હવે કેવા છે કે ઓછા બાદ તો નીકળી ગયા તો વધ્યા કેટલા? 13 બરાબર છે. તો 113 સામાન્ય અને બીજા પાસમાં 112 બરાબર 0. તો 113 બરાબર 0 અને 112 બરાબર 0 તો x બરાબર 12 અને x બરાબર 13 આવે. આ બંને ધન આવ્યા તો આપણે આગળ દાખલો કરવાનો છે. x બરાબર 13 તો x બરાબર 12 આપણે ગુણ જોઈએ છે ગણિતના અંગ્રેજીના. જોઈએ જોજો કે જો x બરાબર 13 લઈએ તો કારણ કે આપણે બે જવાબ પોઝિટિવ હોય એટલે આપણે બેમાં ચકાસણી કરવી પડશે કે જો x બરાબર 13 હોય તો ગણિતના ગુણ કેટલા થાય એટલે આપણે તો કે x તો અહીં કેટલા આવે 13 ગુણ અને અંગ્રેજીના ગુણ કેટલા હતા તો કે 30 ઓછા 1 તો 30 ઓછા 1 30 અને આપણે અહીં કેટલા લીધા છે x બરાબર 13 તો બાદ બાકી કરીએ તો 30 માંથી 13 જાય તો 17 બરાબર છે. તો ગણિતમાં 13 ગુણ મળે અહીં કેટલા મળે? 17 ગુણ મળે. જો અહીંયા 13 ગુણ હોય તો હવે આપણે કેટલા ગુણ મળ્યા? 12 ગુણ બરાબર છે. જો x બરાબર 12 લઈએ તો ગણિતના ગુણ x બરાબર 12 ગુણ મળે અને અંગ્રેજીના 30 ઓછા x 30 ઓછા x અને 30 ઓછા 12 તો કેટલા ગુણ થાય? 18 ગુણ. કારણ કે બેનો સરવાળો 30 થઈ જવો છે. તમે આ બેનો સરવાળો કરો તો 30 થઈ જાય. આ બેનો સરવાળો કરો 12 18 તો એનો સરવાળો 30 થઈ જાય બરાબર છે. અને ગુણાકાર કરો તો કેટલો આવી જવો છે? 210 આવી જશે મિત્રો. નિહાળી જોઈએ